Hello friends, welcome to our YouTube channel Jeet Education. મિત્રો તમારું બધાનું સ્વાગત છે જીત એજ્યુકેશન ચેનલમાં. અને જેવી રીતે તમે બધા જાણો છો કે આપણે બિન સચિવાલય ક્લાર્કની તૈયારી કરી રહ્યા છીએ અને એના અંતર્ગત આપણે અંગ્રેજી ગ્રામરના દરેક ટોપિક્સને સારી રીતે ભણીએ છીએ, બરાબર. આજે આપણે ભણવાનો છે ટેન્સ વિશે, અને ટેન્સનો એક પ્રકાર છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ તરીકે પણ ઓળખીએ છીએ. અને જેવી રીતે તમને બધાને ખબર છે કે ટેન્સમાંથી આપણે કંઈક સેન્સ નીકળવાનો છે, તો એ અંતર્ગત આપણે આજે આ ટેન્સ વિશે માહિતી મેળવીશું, બરાબર. કેવી રીતે ઉપયોગ થાય છે, તેનું સ્ટ્રક્ચર શું હોય છે, ખાલી જગ્યા આવે તો કેવી રીતે પૂરવી, એ દરેક માહિતી આજે આપણે સારી રીતે શીખીશું. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનું લેક્ચર. તો ટોપિક જે છે એનું નામ તમે લખી નાખો, કારણ કે તમારે શું કરવાનું છે તમને ખબર જ છે, નોટ્સ બનાવવાની છે. હું તમને દરરોજ કહું છું, બરાબર, પેન અને નોટબુક સાથે બેસી જાઓ અને ટોપિક લખો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો જુઓ મિત્રો, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મતલબ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, એટલે કે ચાલુ પણ છે ક્રિયા અને પૂર્ણ પણ થઈ ગઈ, એટલે કે એવી ક્રિયાઓ જે ઓલરેડી પતી પણ ગઈ છે અને ચાલુ પણ છે. તો આવી બંને ક્રિયાઓ એટલે કે પરફેક્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ટેન્સ બંનેને ભેગા કર્યા છે અહીંયા. તો જુઓ શું કરવાનું છે, સૌથી પહેલી રચના જુઓ એની કયા હેલ્પિંગ વર્બ ઉપયોગ થશે. તો આપણે જાણીએ છીએ કે પરફેક્ટ ટેન્સ છે, એટલે પરફેક્ટ ટેન્સના આપણે હેલ્પિંગ વર્બ જે છે હેઝ અને હેવ એ બંને ઉપયોગ કરવા પડશે. બીજી વસ્તુ કે કન્ટિન્યુઅસ પણ શબ્દ છે, તો કન્ટિન્યુઅસમાં શું આવે મિત્રો, મેં તમને જણાવેલું જ હતું, આઈએનજી ફોર્મ, બરાબર. તો જુઓ આઈએનજી ફોર્મ આવી ગયું કન્ટિન્યુઅસ ટેન્સનું, અને હેઝ અને હેવ આવી ગયા કોના, પરફેક્ટ ટેન્સના. તો પરફેક્ટ અને કન્ટિન્યુઅસ બંને અહીંયા ઉપયોગમાં આવી ગયા. તો હવે બંનેને જોડવા માટે એક શબ્દ પણ જોઈશે, કારણ કે બે અલગ અલગ છે, પરફેક્ટ ટેન્સ અલગ છે, કન્ટિન્યુઅસ ટેન્સ અલગ છે. બંનેને જ્યારે તમારે જોઈન્ટ કરવા હોય તો એના માટે એક શબ્દ અહીંયા વપરાય છે, તમારે ખાસ યાદ રાખવાનો છે, બી ડબલ્યુ એન બીન. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હેઝ, હેવ અને બીન પ્લસ વર્બનું આઈએનજી ફોર્મ યુઝ થાય છે, બરાબર. ચાલો આપણે જોઈએ રચના, તો તમને વધારે ખ્યાલ આવશે. તો જુઓ ફોર્મેશન, જેવી રીતે આપણે દરેક ટેન્સના અંદર ફોર્મેશનની વાત કરીએ છીએ, રચનાની વાત કરીએ છીએ, જેમાં આપણે જોઈએ છીએ કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવે છે અને સૌથી લાસ્ટમાં ઓબ્જેક્ટ આવે છે. જે ઇમ્પોર્ટન્ટ હોય છે એ વચ્ચે હોય છે, બરાબર. તો શું ઇમ્પોર્ટન્ટ છે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અંદર? તો સબ્જેક્ટ પછી તમારા હેલ્પિંગ વર્બ અહીંયા આવશે, હેઝ અથવા તો હેવ બંનેમાંથી એક ઉપયોગ થશે, પ્લસ એની સાથે હેઝ અને હેવ પછી આવશે બીન, બરાબર. તો જ્યારે પણ બે ટેન્સ અહીંયા ભેગા થાય છે ત્યારે બીન લાગશે, અને કન્ટિન્યુઅસ ટેન્સ છે માટે પ્લસ વર્બનો આઈએનજી ફોર્મ ઉપયોગ કરવાનું છે આપણે, અને લાસ્ટમાં ઓબ્જેક્ટ. તો હેઝ હેવ બીન અને વર્બનો આઈએનજી ફોર્મ, બરાબર. આ તમારે રહી રચના વિધાન વાક્ય બનાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અંદર. તમને બધાને ખબર જ છે કે હેવ કોની સાથે લાગે છે, આપણે શીખી ગયા છીએ, આઈ વી યુ અને ધે સાથે હેવ એટલે કે હેવ બીન, અને હી સી ઇટ સાથે હેઝ એટલે કે હેઝ બીન, આવી રીતે ઉપયોગ થશે. ચાલો જોઈએ મિત્રો એક્ઝામ્પલથી તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો જુઓ સૌથી પહેલું એક્ઝામ્પલ તમે જેવી રીતે જોઈ શકો છો, ધે હેવ બીન લિવિંગ હિયર સિન્સ 1990, બરાબર. એટલે કે તેઓ અહીંયા હે લિવિંગ એટલે કે રહી રહ્યા છીએ, બરાબર. ક્યારથી? સિન્સ 1990 એટલે કે 1990થી તેઓ અહીંયા રહી રહ્યા છીએ, બરાબર. બીજું મિત્રો, તમારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે ઓલરેડી ક્રિયા પતી ગઈ છે અને ચાલુ પણ છે, કારણ કે ચાલુ પૂર્ણ નામ છે. તો જુઓ 1990માં રહેવા આવ્યા હતા એટલે કે ક્રિયા પતી ગઈ છે, પરંતુ હાલ પણ ત્યાં રહે જ છે એટલે કે ક્રિયા ચાલુ પણ છે. તો આવી રીતે મિત્રો ઉપયોગ થવાનો, બરાબર. આ હેલ્પિંગ વર્બ તમને ખબર જ છે સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે, એટલે કે ધે છે એટલા માટે હેવ, બીન તો આપણે કમ્પલસરી ઉપયોગ કરવાનું છે, અને વર્બનું આઈએનજી ફોર્મ એટલે કે લીવ આવે, LIVE એનું લિવિંગ. સેકન્ડ જોઈએ, સી હેઝ બીન સ્લીપિંગ ફોર 3 અવર્સ. હવે જુઓ તેણીની જે સી જે છોકરી હતી એ સ્લીપિંગ એટલે કે સૂઈ રહી હતી ફોર 3 અવર્સ એટલે કે 3 કલાકથી. તો તમે જુઓ અહીંયા 3 કલાક પહેલાં તેણે સૂવાનું ચાલુ કર્યું, મતલબ કે ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી પણ તે સૂતી જ છે. તો હજી પણ ચાલુ ક્રિયા છે, એટલે કે અહીંયા બે ક્રિયાઓ થાય છે, પૂર્ણ પણ છે અને ચાલુ પણ છે. તો આવી કન્ડિશન જ્યારે પણ આવે તમારે કયો ટેન્સ ઉપયોગ કરવાનો? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓકે મિત્રો. બીજી વસ્તુ એ ખાસ, તમારે સિન્સ અને ફોર જે જગ્યાએ તમને જોવા મળે, બરાબર, ત્યાં તમારે હંમેશા સમજી લેવાનું કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે અને એના અંદર ખાલી જગ્યા કેવી રીતે પૂરીશું, બરાબર. ચાલો મિત્રો આગળ જોઈએ. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ શીખવાના છે. નેગેટિવ સેન્ટેન્સનો મતલબ થાય કે નકાર વાક્ય, જે તમે જાણો જ છો, બરાબર.
અહીંયા હેલ્પિંગ વર્બની સાથે હંમેશા નોટ ઉપયોગ થાય એ પણ મેં તમને સમજાવેલું છે. તો હેઝ નોટ અને હેવ નોટ એટલે બરાબર એનું શોર્ટ ફોર્મ શું થશે? હેઝન્ટ અને હેવન્ટ, એ તમે જાણો જ છો. તો આવી રીતે નેગેટિવ સેન્ટેન્સના અંદર નોટનો ઉપયોગ થશે બરાબર, અને હેઝ અને હેવની સાથે નોટ લાગશે. ચાલો જોઈએ તેની રચના, તો તમને વધારે ખ્યાલ આવશે કે રચનાથી કેવી રીતે બને છે નેગેટિવ સેન્ટેન્સ. તો જુઓ, સૌથી પહેલાં સબ્જેક્ટ ને લાસ્ટમાં ઓબ્જેક્ટ, એ તો દરેકની વસ્તુ છે, પરંતુ વચ્ચેનો ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે હું કહું છું તો તમને ખબર જ છે કે હેઝ અને હેવ જે હેલ્પિંગ વર્બ આવે, હેલ્પિંગ વર્બ પછી એક્ઝેક્ટ નોટ આવે, કારણ કે હેઝન્ટ અને હેવન્ટ આવી રીતે બને છે. અને જે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અંદર, એ શબ્દ આપણે ઉપયોગ કરવો પડે બીન, એના પછી વર્બનું આઈએનજી સ્વરૂપ અને લાસ્ટમાં ઓબ્જેક્ટ. એટલે કે અહીંયા વિધાન વાક્યની જે સ્ટ્રક્ચર જે રચના છે એનાથી માત્ર એક જ શબ્દ અલગ છે, જે છે નોટ બરાબર, જે હેલ્પિંગ વર્બ પછી લાગશે, બાકી બધું સેમ છે મિત્રો. તો ચાલો જોઈએ એક્ઝામ્પલથી તમને વધારે ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલમાં જોશો તો જુઓ, ફર્સ્ટ એક્ઝામ્પલ શું લખેલું છે? બિનિતા હેઝ નોટ બીન વોચિંગ ટીવી ફોર 2 અવર્સ, એટલે કે છેલ્લા 2 કલાકથી. 2 અવર્સનો મતલબ થાય છેલ્લા 2 કલાકથી. તો બિનિતા હેઝ નોટ બીન વોચિંગ ટીવી, ટીવી જોઈ રહી ના હતી, કે ક્યારથી ટીવી નહીં જોઈ રહી, તો એ છેલ્લા 2 કલાકથી, એટલે હાલ પણ નથી જોઈ રહી. સેકન્ડ જુઓ, આઈ હેવન્ટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2000, એટલે કે ક્રિકેટ રમ્યો નથી હું. આઈ હેવન્ટ બીન પ્લેઇંગ ક્યારથી? સિન્સ 2000, એટલે કે 2000ની વર્ષથી, 2000ની સાલમાં એમને ક્રિકેટ છોડ્યું છે, ત્યારથી હજી સુધી રમ્યો નથી, હાલ પણ રમતો નથી. ત્યારે આવી ક્રિયા તમારે વાપરવી પડે. તો આ હતા મિત્રો આ નેગેટિવ સેન્ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અંદર. હવે આપણે શીખીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો મતલબ થાય પ્રશ્નાર્થ વાક્ય. તો જોઈએ ચાલો મિત્રો પ્રશ્નાર્થ વાક્યના અંદર કેવી રચના આવશે. તમને ખબર જ છે કે જ્યારે પણ આપણે પ્રશ્ન બનાવીએ હંમેશા હેલ્પિંગ વર્બ સૌથી પહેલાં આવી જાય અને એના પછી સબ્જેક્ટ આવે. તો જુઓ કયા હતા મિત્રો હેલ્પિંગ વર્બ? હેવ અને હેઝ, એ બંને આગળ આવી ગયા, એના પછી સબ્જેક્ટ તમે જોઈ શકો છો. અને આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ શબ્દ બીન, કયું વર્બ આવશે મેઇન વર્બ? તો વર્બનો આઈએનજી ફોર્મ, ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આવી રીતે રચના બને છે બરાબર. જુઓ હવે એક્ઝામ્પલ. તો સૌથી પહેલો એક્ઝામ્પલ જોયું, હેવ યુ બીન વેઇટિંગ ફોર હર સિન્સ ધેન, શું તમે વેઇટિંગ કરી રહ્યા છો તેણીની માટે બરાબર, ક્યારથી? જ્યારથી તે ગઈ છે. હેવ યુ બીન વેઇટિંગ ફોર હર સિન્સ ધેન બરાબર. આવી રીતે એક રચના બની શકે. જ્યાં મેં અંડરલાઈન અને રેડ કલર બતાવ્યો છે ત્યાં ખાલી જગ્યા તમને મળી શકે છે. તો મેં તમને જણાવ્યું જ, પહેલાંથી બી જણાવેલું છે અને ફરીથી જણાવું છું કે જ્યારે 2 ખાલી જગ્યા આવે તો પહેલી ખાલી જગ્યામાં તમારે હેલ્પિંગ વર્બ, બીજી ખાલી જગ્યામાં તમારે મેઇન વર્બનો ઉપયોગ કરવાનો બરાબર. સેકન્ડ જુઓ, હેઝ સી બીન ટોકિંગ ઓન ફોર 30 મિનિટ્સ, શું તે છેલ્લા 30 મિનિટથી એટલે કે 30 મિનિટથી ફોન ઉપર વાતચીત કરી રહી છે, મતલબ 30 મિનિટ પહેલાં એને વાતચીત ચાલુ કરી હતી અને હાલ પણ ચાલુ છે. તો આવી પોઝિશન આવે, આવી સિચ્યુએશન આવે, યુ હેવ ટુ પુટ આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર. ચાલો મિત્રો હવે જોઈએ, આ તો હતું હેલ્પિંગ વર્બના કારણે. હવે આપણે એક બીજું જોવાનું છે જે આપણે શીખીએ છીએ પ્રશ્નસૂચક શબ્દ સાથે, એટલે કે WH વાળા વર્ડ સાથે. સેમ રચના રહેશે હેલ્પિંગ વર્બવાળી, ખાલી આ બધી સેમ રચના છે જે આપણે હેલ્પિંગ વર્બને હોય એના આગળ ખાલી માત્ર પ્રશ્નસૂચક શબ્દ લાગે. એટલે જુઓ, હાઉ લોંગ હેઝ સી બીન સ્લીપિંગ, હાઉ લોંગ એટલે કેટલા સમયથી, એટલે એ ટાઈમની વાતચીત કરે બરાબર, કેટલા સમયથી તેણીની સૂઈ રહી છે, હેઝ સી બીન સ્લીપિંગ. સેકન્ડ જુઓ, વેર હેવ યુ બીન ગોઈંગ ફોર 2 અવર્સ, એટલે કે 2 કલાકથી તમે ક્યાં હતા બરાબર, ગોઈંગ એટલે કે ક્યાં હતા ગોઈંગ. તો બરાબર આવી વાતચીત કરવામાં આવી છે. તો ક્યારે આવશે? આવી રીતે તમારે પ્રશ્નસૂચક શબ્દોથી જ્યારે ક્વેશ્ચન બનાવવાનો હશે તો બરાબર. બીજી વસ્તુ હવે આપણે શીખવાનું છે કે આનો ઉપયોગ શું, ક્યારે ઉપયોગ થાય આ ટેન્સ બરાબર, એનો યુઝ. તો તમે જાણો છો દરેક ટેન્સના અંદર આપણે યુઝ જોઈએ છીએ, એનો ઉપયોગ જોઈએ છીએ. તો મિત્રો અહીંયા પણ એક સુંદર મજાનો ઉપયોગ છે, તમે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે આને ખાલી જગ્યા ઘણી વખત પૂછાય છે. જુઓ, ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ગઈ હોય અને વર્તમાન કાળમાં પણ ચાલુ હોય અને આગળ પણ સતત ચાલવા પર ભાર મૂકતો હોય ત્યારે. હવે જુઓ, ક્રિયા ઓલરેડી ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે, ક્રિયા હાલ વર્તમાન કાળમાં પણ ચાલુ છે, અને એ જ ક્રિયા જ્યારે આપણે આગળ ચલાવી હોય અને એના ઉપર સતત ભાર મૂકીએ કે હા આ ક્રિયા આગળ પણ ચાલશે જ, ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ. જુઓ એક્ઝામ્પલ, મિલન હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM, એટલે મિલન ટીવી જોઈ રહ્યો છે ક્યારથી? 10 વાગ્યાથી. તો મિત્રો 10 વાગે એને ટીવી જોવાનું શરૂ કર્યું,
એ પતી ગઈ ક્રિયા. હાલ પણ એની ટીવી જોવાની ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં કેટલા સમય સુધી ચાલુ રહેશે એ આપણે ફિક્સ નથી, પરંતુ હજી એની ચાલુ છે. તો ભવિષ્યમાં જે ક્રિયા ચાલુ છે તેના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો આવી કન્ડિશન જ્યારે પણ આવે તો હંમેશા ખાલી જગ્યા કયા ટેન્સથી પૂરવાની, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેવી રીતે અહીંયા અંડરલાઇનમાં અહીંયા બતાવ્યું છે રેડ કલરમાં, જુઓ, મિલન હતો એટલે આપણે હેઝ આવશે. હેવ અને હેઝ બે ઓપ્શન હોય એટલે કે હેઝ વાપરવું પડે, કારણ કે હી છે, બીન વાપરવું જ પડે. અને વર્બનું કયું સ્વરૂપ વાપરવાનું છે, વોચિંગ. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, હી હેઝ બીન ડુઈંગ હોમવર્ક ફોર 2 અવર્સ, એટલે કે 2 કલાકથી તે હોમવર્ક કરી રહ્યો છે. તો 2 કલાક પહેલાં એને હોમવર્ક શરૂ કર્યું હતું, હાલ પણ કરે છે અને ભવિષ્યમાં એટલે કે હજી આગળ પણ એને જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી કરતો રહેશે. આવી કન્ડિશનમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસથી ખાલી જગ્યા ભરવાની છે અને ભરેલી છે. રેડ કલરમાં તમે જોઈ શકો છો હેઝ બીન ડુઈંગ. બીજી વસ્તુ, આ ટેન્સમાં એક બીજા પ્રકારે ખાલી જગ્યા પૂછાય છે. અહીંયા ખાલી જગ્યા પૂછાય છે સિન્સ અને ફોરની ખાલી જગ્યા, બરાબર. એટલે કે અહીંયા ખાલી જગ્યા હશે, આખું ટોટલી સેન્ટેન્સ લખેલું હશે અને સિન્સ અને ફોરની જગ્યાએ. તો સિન્સ અને ફોર ક્યાં લાગે મિત્રો, એ તમારે સમજવું જોઈએ. તો જો હું તમને સમજાવી દઉં કે સિન્સ અને ફોર ક્યારે લાગશે, તો સિન્સનો મતલબ થાય છે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે નિશ્ચિત સમય. જ્યારે પણ નિશ્ચિત સમયની વાતચીત કરવામાં આવે આપણે સિન્સ ઉપયોગ કરવાનો છે. નિશ્ચિત સમય કેવા પ્રકારનો હોઈ શકે, તો હું તમને બતાવું છું કે 10 o'clock, એટલે કે 10 વાગ્યાનો સમય. તો એ ફિક્સ સમય છે 10 o'clock, ખબર છે ને મિત્રો. અગર આમાં હું એમ કહું કે ફ્રાઈડે, તો ફ્રાઈડે ફિક્સ સમય છે, એક શુક્રવાર, બરાબર. 1991 ફિક્સ સમય છે, નિશ્ચિત સમય છે. તો જ્યારે આવા નિશ્ચિત સમયની વાતચીત કરવામાં આવે એટલે કે પોઈન્ટ એટ અ પોઈન્ટ ટાઈમ, જે ટાઈમનું પોઈન્ટ હોય એની વાતચીત કરવામાં આવે, સિન્સ આપણે મૂકવું પડે. પરંતુ ફોર ક્યાં થાય, ક્યારે ઉપયોગ થાય, તો ફોરનો મતલબ થાય પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે સમયગાળો. જ્યારે કંઈક સમયગાળાની વાતચીત હોય, જેમ કે 2 કલાકથી 2 અવર્સ, 10 વર્ષથી એટલે કે 10 યર્સ, બરાબર ને, આવી રીતે 1 અઠવાડિયાથી 1 વીક. તો આ કેવું છે, આ સમયગાળો આપણને બતાવી દીધો કે આટલા સમયથી. જ્યારે પણ આવા સમયગાળાની વાતચીત આવે તમારે હંમેશા કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે, ફોર. તો આ રહ્યા મિત્રો સિન્સ અને ફોરનો ડિફરન્સ. એની પણ ખાલી જગ્યા આ ટેન્સના અંદર પૂરાય. ક્યારે તમારે ખાસ યાદ રાખવાનું, કેવી રીતે નિશ્ચિત સમય અને સમયગાળો. તો મિત્રો આ આપણો આજનો ટેન્સ હતો, કયો, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જે આઈ હોપ કે તમે નોટ્સ બનાવી લીધી છે. હવે તમારે પ્રેઝન્ટના જે 4 ફોર્મ હતા, બરાબર, એ ચારે 4 ફોર્મ મેં કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે પાસ્ટ ટેન્સને આગળ ભણીશું. તમારે શું કરવાનું છે, રિવાઇઝ કરવાનું છે વારંવાર, બરાબર, અને તૈયારી સારી રીતે કરવાની છે મિત્રો, જેથી તમે ફર્સ્ટ ટ્રાય એક્ઝામ ક્લિયર કરી શકો. ઠીક છે મિત્રો, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.